કલા માળનો વારસદાર કહું કે બાયલ ચાવડાનો ભત્રીજો કહું, જે કહો તે નાજો છે. ઈ નાજાને ભાલે પૂર્વીને ગુમલીની ગયેલી આબરૂ પાછી મેળવી. હું કહું મહારાજ કે સૈનિકો મારીને વેડ વટુ નથી, ભાલે જ મંગરા વાળાનું તો વેડ ત્યારે મળે કે કલા વાળા ખુરાતા પાડીએરો. નરસી તું બાયલ ચાવડાની શક્તિને પૂરી જાણતો નથી, ગુમલીની ગયેલી આબરૂ ત્યારે જ પાછી મળે. જો બણમાં રહેતા ભીલ લોકોનો સાથ મળે તો જ આ વાત શક્ય છે. મહારાજ આપની આજ્ઞા પ્રમાણે સૈનિકોને મોકલ્યા છે, હવે ઘડી બે ઘડી માં કુંભા ભીલે સાવત મહારાજને ઘણી કમમાં મહારાજ બાર કુંભા નામનો ભીલંદર આવવાની રજા માંગે. ઘણી જ ખુશીથી એને સન્માન સહિત અંદર લઈ આવ. જય મહારાજ. નરસિંહ, કુંભાની શક્તિ અજોડ છે, જો તેનો સાથ મળી જાય તો આપણું આ કાર્ય ઘણું જ સરળ બની જાય. મને એ નથી સમજાતું, જયા હોય ત્યાં તું આ ભાભી લગ જગ
હડકાયા કૂતરાની ગોઈને બહ બહ જ કરતી હોસ. તમારું કઈ કામ ધંધો હે કે નહીં? હવે મને એ નથી સમજાતું કે તમે બધાએ માંડ્યું હે હું? એ મેં કાઈ નથી માંડ્યું. આ ઘરમાં તમારી ભાભી નો ઉપાડો છે ને કાય? અરે આખા ભાવમાં મારો ભાઈ એક જ વાર આવ્યો હતો. હવે એ રાંડે વારુમાં દૂધ નો છાંટો આપ્યો અને જે એની માં મૂકી ત્યાંથી તો વહેલી ઉઠીને બે પાલી દરી નાખ્યું અને દી વીગા લગી અને હાથમાં લગી ત્રણ ત્રણ વાર જાઉં હતું. અને જય એની માં ગઈ ત્યાં ઓલા કોઠા માંથી પાંચ ચાંદી ના સિક્કા કાઢીને આપી દીધા. હું શું નહીં જાણતી હોય? સિક્કા હે તો આપી દે કાઢી મંડાણી હો તું ઠોકા ઠોક. હા 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 હા. આ બાઈડીઓ ના કઈ બપોરિયા કઈ બપોરિયા? એ ભાઈ વગર દિવાળીએ નહીં નવીન સુરસુરિયા કરે. આહા હા 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 હા. કંટારી ગયો હે. હે ભગવાન હવે તું મને ઉપાડી લે. તમારી ભાભી નો હતો એને દયરું નથી. દી વીકા લાગી ઓલા ખેમા ની એમાં ખડકાઈ રહી અને જે મારું દરેલું હતું ને એ રાત લાપસી બનાવી જ્યાં ઉઠી ગઈ. એમ દરવાના વારા કાઢો? હા, તે ઓલી ગુલફી ખાવી હોય તો વારા નથી કાઢતા. તે તો એમ કયો કે સુભાષભાઈ ન્યાથી લેતા આવજો ને. લે વારા કાઢે. હવે જા જા. હા હાલ હાલ દરી નાખ દરી નાખ. હવે દરે મારી બલા તમારી ભાભી ને હુઈ રહ્યું હોય અને મારે દરું એ તો કઈ નહીં બને. ઈ રાન ખાઈ ખાઈ ભાદરવાના ભેંસ જેવી થઈ ગઈ. ભેંસ જેવી? આ તો એમાં હું થઈ ગયું બસેર દૂધ આપશે. મારો દેર બિચાકરો ગણપતિ જેવા પેટ વાળો ભોરો છે. એ રાંડ તે તો ઘર ગધેડે ચડાયું. એ માની ઘરે એ અહીંયાથી પૈસા મોકલે પાછી માની અહીંયાથી વસ્તુ લઈ આવે અને કીએ આ તો મારા મમ્મીએ લઈ દીધું. એ આ તો મારા પપ્પાએ લઈ દીધું. કઈ જ ને. એ આ તો મારા ભાઈએ લઈ દીધું. એ જા જા રાન લૂચી તે તો આખું ઘર ગધેડે ચડાય. એ હટ રાન નખોદડી. અરે તું કઈ ઓછી ઉતરે એમ નથી કે હજી મને કેવા આવે. બાકી જી શેરીમાં જાતી હોય ને અહીંયા જાય દો. મારા જેવી કોઈ ભૂંડી નથી સમજી લે. શાબાશ શાબાશ ભાઈ. તમે ઉભા છો ને તમારી રાંડ કેવું બોલે છે? એ બોલે નહીં. એ આને વારો બાંધ્યું ને આટલી ચડાવાય નહીં પણ મેરા મેરે ચડી જાય. એ રાંડ એ તારે બાજુ હોય ને તો થઈ જા તિયા. શાબાશ બાજુ બાજુ આઈ ગયો. એ મરજ ની દીકરી સૌ. હા હા. એ રાંડ બાબા ભાઈ. હા આ જા ઘર માં કા તમારી રાંડ આ ઉડકી નહીં અને કા હું નહીં એમાંથી એક નહીં. એ જો પેલા હે ને તમારે બાજુ જોઈ ને તો હું મોબાઈલ માં 108 નંબર ડાયલ કરી રાખું એટલે ગયો કે એમ્બ્યુલન્સ આવી જાય. જી તમારે જી કરવું હોય કેસ કઢાવો તો કેસ કઢાવી રાખો. અને હું તમને હું કહું સરકારી માં કેસ કઢાવી રાખજો. હા તો હું શું કહું ભાભી એ હે ને હું આનાથી ગેરા શર્ટ આવી ગયો. મારી બેટી મને કઈ પાટું મારી લીએ બરોબર. એટલે મારે હાથ નો ઉપાડાય મારા હાડ આગળ થી હું 50,000 વ્યાજે લઈ આવ્યો બરોબર. તમે મારી કોરસો ને? હા હા હોય હો તમારી મારી બાજુ છે એટલે તમે આ છે ને. અને ના ના તો થાવ મારો કાઢી નાખો. હા તમને તો આને હે ને તમે મારી મારી ને હંગાડી દીધો. અરે નો મૂકું અને ઉભારી દીધો. તમને હું કહું એ આ હે ભાભી કહેવાય મારે એને નો મરાય. હા શું કામ મારે ઈ મારું ભાભી થાય એટલે. હા વરી નબળું રહ્યું ને ઈ ઉલરી ના આવે. હા ઈ સાચી વાત. એટલે ઈ મારે નો મરાય તમ તમારે હે ને આઈ તું એને ટીચી નાખ હંગી રે પણ હવ નો કેતી. ભલે થઈ જાવ હોશિયા લોકી કરો લોકી. આ કાય ભાડ્યું હે? હા 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 હા. એ કામ પડી રાખો લોકી ઉપર. ઓ રાખ 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 કપલે. એ લોકી ઉપર લોકી. એ મારી આ તો કાય ભાડ્યું ની જાય તે. એ રાખો કો રાખો રાખો. આ હા 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 તમારો બાપા
તારે હારા કાય કામ ધંધો હોય ત્યાં બાતા નું તો હાથ તાલી રમતા હતા એ ભાઈજા સિવાય તારે કાય કામ ધંધો હોય કે નહીં એ ભાઈજા વગર ની બહાદુરી નકામી બફાઈ મરે એટલે બાજવાદીઓ ને ક્યાં બાપ ની દીકરી હોય અરે મૂંગો મર મૂંગો મર ખબર વાળી ના થઈ ગયો મોટો અને આરા કાય કામ ધંધો કર કામ ધંધો કર આ કેટલા બધા કામે જાય જો હવે કઈરો કેદું નો કામ ધંધો કામ ધંધો કર કામ ધંધો હવે ઘરમાં ધાન નથી ઘરમાં ધાન નથી ઘરમાં માન નથી અને બેરા તારે ખાંભરવા કાન નથી હા 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 બેટા રૂડી વાવ આમનાઓ એ આ તો તમારા જેઠાણી કહેવાય જેઠાણી છે અને હું તમારો જેઠ કહેવાય છો કદાચ દેવણ કહેવાય જાય તો સહન કરી લેવા આ તો બિચારી ભોળી એ ભોળી જો એ જેઠ તમે સાંભળો આવલા ઠાકસી ભાઈ ના ઘર ના સવિતા કાકી રિયા ઈ મને કીએ કે હું તારી જેઠાણી તો ઉભો ખોડો હે લે મેં કીધું તમને ક્યાં ભટકાણી મને કી અવેડે લુગડા ધોવા ગઈ હતી ને કે મારી એરે બાઈજી ના રાન તમારો હાબુ ખાઈ ગયો અમે તો ભોળા છો ભોળા આ રાન તો લુચી હે લુચી એ જુઓ જુઓ પપ્પા ભાઈ મારો જીવ લેવા ઉભી થઈ છે બેટા રૂડી બહુ એ કઈક તો શરમ રાખો નકડના બાજ બાજ કરો આખો દી અને આ તો હારું એ કે આ મા બાપા પણ ઊંધું વાળી દીધું હો તમે એમનું જાય તમે મંડાણા હો તે ભૂત ની ચોટલી કાપી લીધી ને તો ભૂત કીએ હું આજથી તમારું ગુલામ પણ શરત એટલી કે મને નવરો રેવા દેશો ને તો હું તમને કે મારી નાખીશ બાપા કે નવરો રેવા દઉં તો કે તારા પેટ નો થાવ કે મે તારી ચોટલી કાપી લીધી અને કે હું તને નવરો રેવા દઉં એમ મનમાં મનમાં ફૂલાય રાખે તે કે હાલો ચિંધો કામ ભૂત કે ઈ કે જા ખેતી કરી આવ તે હો વિઘાની ખેતી 1.5 મિનિટ માં કરીને આવતું બાપા ભૂત ભૂત હા તે તે બાપા કે હાલ લે આ તો કે જીસીબી બી કરતા જાજી જડ હા તો વગર પૂછે બાપા આખા વીરપુર ની ખેતી કરાવી નઈ અને હાંજે પાધેડામાં કામ હાલતું હતું ને બાપા ના ટકામાં પરસેવો વહીરો તે લમણે આજ દિન બેઠા હતા બાપા હા તે આપડા બાર ને કારા કારા તને લાગે છે કે એમાં હું બાકી તો કે મારું રેશન કાર્ડ માંથી નામ હમણાં નીકળી જાય છે માજી કે એમાં શું થઈ ગયું આવે એટલે એને કહીજો કે ફરિયામાં 80 ફૂટ નો થાંભલો ખોલે અને જ્યાં લગી બીજું કામ ન ચિંધું ને ત્યાં લગી માથે ચૈડા રાખે ને ઉતરા રાખે બાપાએ માજી નો વાહો ચડાવી દીધો ઈ કે હા 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 મને એમ હતું કે 50 વરા મોર 5000 વ્યાજે લઈને તારી એરે આ લગ્ન કર્યા હતા ને મને એમ હતું કે તું બટકી ગઈ પણ તે કે જ મારો જીવ બચાવી લીધો પછી આ મારો બેટો ગુંદે ખોટો આવું અમે મુશી બટકી ગઈ એ પછી ભૂત આવ્યું અને કે હાલો બાપા કામ ચિંધો ઈ કે 80 ફૂટ નો થાંભલો ખોળ અને જ્યાં લગી હું તને કે બીજું કામ ન ચિંધું ને ત્યાં લગી ચૈડા રાખ ને ઉતરા રાખ હાઈન થઈને ભૂત શેડીના સોતા જેવું થઈ ગયું હા ચીગમ જેવું લાંબુ થઈ ગયું બાપા પૈસરે બેઠા હતા ને દંડવટ પડ્યું હા જેમ લાકડી પડે ને એમ પડી ગયો બાપા કે જૂની શરત ફ્લો હવે તમે કયો ને એટલું જ હું કામ કરીશ બાકી નવરો હોઈશ ને તો છાપું વાંચીશ અરે બાપા એ બાયા થઈને ભૂત ના મૂડિયા કાઢી નાખ્યા એવા આપણા બાપા બીજા પ્રવેશ માં આવે એટલે શાંતિ થી સાંભળજો
કુદરતની ગ્રહણ લીલાને સમજવા અકાળા માથારો માનવી ગમે એટલા પ્રયત્ન કરે છતાં નિષ્ફળ જાય છે. કુદરતે અમારા આંગણે બધું જ સુખ આપ્યું છે, પણ એક શેર માટીની ખોટ બધા સુખને મિથ્યા કરી રાખે. અરે કોણ જાણે કે વિધાતાએ અમારા ભાગ્યના કેવા લેખ લખ્યા છે, કે દેવ અને દુર્લભ એ તો આ જગતનો બાર છે, કે માત પિતાના આત્માના ઘરેણા આ જગતનો બાર છે. જોતો ફરી ભગવાન ભોળાનાથે આપણા ઉપર મહેર કરી અને આપણને દીકરી આપી છે. અરે શા માટે આટલા બધા હરખ ઘેલા થાય છે? પ્રથમ એ તો કહો કે ક્યાંથી લઈ આવ્યા અને કોની દીકરી છે? હું કહેતો તો ને, પણ તને શ્રદ્ધા નહોતી. આમ જો પ્રભુએ મહેર કરીને કેવી રૂપાળી દીકરી આપી છે, દયાળુએ દયા કરીને આપણું વાંજિયા મેણું ભાંગ્યું. પણ માંડીને વાત તો કહો તો ક્ષણ ખબર પડે, પછી આમલા વરખમાં ગાંડા થઈ જશો. જો સાંભળ, આજ હું અચાનક દરિયા કિનારે નીકળી ગયો. આપણી આ સુદામાપુરીના સાગર કાંઠે મેં એક લાકડાની પેટી દીધી. એ પેટીને ખોલીને જોયું તો અંદર આ બાળકી તથા 2000 સોના મોર અને આ ચિઠ્ઠી નીકળી. જોજો કેવી ફૂલ જેવી દીકરી છે. વાહ પ્રભુ વાહ, તારી લીલા પર અકળ છે. તેના ચિઠ્ઠી તો વાંચો, કેમાં શું લખ્યું છે. ધર્મ સંકટ, ધર્મ સંકટ. ઓહો, કણિકમાં શું થઈ ગયું? એક મહાન ધર્મ સંકટમાં ફસાયેલું છે. એક બાજુ આ જડેલા જીવનું જતન કરવું અને બીજી બાજુ આપણી આ જન્મ ભૂમકા સુદામા પુરીને આફતના ઓળામાંથી બચાવવી. આ સારા શબ્દમાં કહો તો સમજણ પડે. જો સાંભળ, વિધિની વિચિત્ર કળા તે અનુજ નામ. આપણે સંતાન માટે ઝંખી રહ્યા છીએ ત્યારે આને તેના ભાવિના લેખ ઉપર છોડી દેવામાં આવી છે. આ બાળકી મેઘ શંખુદ્વારના રાજા વાઢેરાજની પુત્રી છે, પણ જ્યોતિષોએ જોશ જોતા માલુમ પડ્યું કે આ બાળકી 16 વર્ષની થશે ત્યારે આના માટે ખૂંખાર જંગ ખેલાશે, અસંખ્ય યોદ્ધાઓ માર્યા જશે, પ્રજા ત્રહી ત્રહી પોકારી ઉઠશે. માટે જ રાજ્યની તથા પ્રજાની સલામતી ખાતર આ બાળકીનો ત્યાગ કરવામાં આવ્યો છે. કર્મ સંજોગે કોઈ પણને આ બાળકી જીવતી મળે તો તેના નિભાવ માટે 2000 સોના મોર પણ સાથે રાખવામાં આવી છે. લિખિતન વાઢેરા. બસ આટલી નાની વાતમાં આવા પેટના છોરુને આમ છોડી દેવાય? અરે કેટલા નિષ્પાપી હશે એમના માતા પિતા, કે આપણા દેવા નિસંતાન, કે આપણા દેવા નિસંતાન સંતાન માટે વલખા મારે છે. જ્યારે આવા દયાહીન માનવી કે પોતાના સંતાનોને આમ રઝળતા મેલી આપે છે, જે થવાનું હશે તે થશે, પરંતુ આપણે આપણો ધર્મ નહીં છોડીએ. નહીં, જો ભાવીની વાત સાચી પડે તો આપણે ધર્મ દ્રોહ કર્યો કહેવાય. અરે જે ભૂમકાની માટીમાં આપણે જન્મ્યા છીએ, અરે જે ભૂમકાની માટીમાં આપણે પાકેલું ધાન ખાધું છે, એ ભૂમકાને આફતના ઓળામાં ઉતારી હજારો જીવોની હત્યા થાય, પવિત્ર એવી સુદામાપુરીને સ્થાને બેકાર ખંડળો ફરકાય, આ બધું આપણા સંતાન લોલુપાતના કારણે? આવું મહાપ્રલય આપણે નથી લેવો. એ તો બધા તમારા મનના વહેમ છે, પરંતુ ઈશ્વરે આપણા આંગણે આ ખૂબડા ફૂલનું જતન કરવું એ જ આપણો માનવ ધર્મ છે, પરંતુ તમે તમારા બધા વહેમને કાઢી નાખો. આ વહેમ નથી, મારી અંતરની અંદર તેના પડઘા પડે છે, આંખ સામે ભયાનકતા તરવરી ઉઠે છે. એની કલ્પના માત્રથી મારા દેહમાં ભયની ધ્રુજારી વછૂટે છે. હું તને ભયાનકતાનો ખ્યાલ નથી આપી શકતો. આના કરતા તો આપણે વાંધ્યા હતા એ સારા હતા. આ આફત પ્રભુએ આપણા ઉપર શા માટે ધકેલી હશે? હવે તો એ બે જ વાતનો નિર્ણય લેવાનો છે, કે એક તો કુમળા ફૂલનું જતન કરવું અને બીજી બાજુ કે કુદરતના ખોળેથી મળી આવેલ જીવના જતન કરવાનું. હે ભગવાન, આ નિર્દોષ બાલિકાને દરિયામાં પાછી ધકેલી દેવાની કઠોરાઈ મારા દિલમાં નથી અને લાવી શકાય તેમ પણ નથી, અને પ્રાણથી પણ પ્યારી એવી સુદામાપુરીનો હું વિનાશ ઈચ્છતો નથી. આ બધા કરતા તો મારું મોત વધારે પસંદ કરું છું. હે ભગવાન, તું મારા કયા પાપનો બદલો લે છે?
મારા ક્યાં કુળા કર્મનું ફળ આપી રહ્યો છે. એ મુંજાવાથી કાંઈ ઉકેલ મળશે નહીં, કે માણસની મૂંઝવણ માણસને ભાંગી નાખે છે, કે જે માણસ મૂંઝવણની સામે ઝંઝૂમી શકે એ જ ના મુજરા કરી જાણે છે. એવી જાફતથી ડરીને જો આ નવખળને આશરો ન આપ્યો હોત તો દેવા એતના નામ આ જગતમાં ઉજળા ન રહ્યા હોત. હું તારી બધી જ ડાહી વાત જાણું છું, પણ અત્યારે એકેય વાત મારી સમજમાં નથી આવતી. મને એક વાત સૂજે છે. બોલ બોલ, કઈ વાત? કે અત્યારે આપણે સુદામાપુરી છોડીને ચાલ્યા જઈએ. તારી વાત તો સાચી છે, પણ ક્યાં જઈને આશરો લેશું? એ વાત પણ સૂજે છે કે અત્યારે આપણા પ્રદેશ ઉપર ભાણ જેઠવા જેવો એક પણ રાજા તપસ્વી નથી. તો ચાલો કુંભલીમાં જઈને રહીશું, અને ભાણ જેઠવાના તપના લીધે આપણા બાળકીમાં ફેર જરૂર પડી જશે. તારી વાત તો સાચી છે. એક તો આ સુદામાપુરીનો વિનાશ અટકી જશે, અને સાથે સાથે ભાણ જેઠવા જેવા તપસ્વી રાજાના તપને કારણે આ બાળકી પણ બચી જશે. તો ચાલો અત્યારે જવાની તૈયારી કરો. આજથી આ બાળકી મારા કુખે ઉછરેલ છે એમ હું જીવનું જતન કરીશ, અને આજથી આ બાળકીનું નામ હું સોન રાખું છું. બરાબર છે, લાલા કંસારની પુત્રી એટલે સોન કંસારી. તો ચાલો સુદામાપુરીને છેલ્લા વંદન કરી નીકળવાની તૈયારી કરીએ. સાથ આપનાર
માત્ર એક કારણ છે, બસ મારી એ લાડે ભાઈ દીકરીના પિતા. પરંતુ ગીરની શહેર સમાન પાણીદાર મારી દીકરીનો હાથ સોંપી શકાય એવું એક જ યુવાન એ છે મારો ભારે રખા પર. એ મારે જ આંગણે ઉછેરીને મોટો થયો, તે મારું વેણ પાછું નહીં છે. બસ મારી આણંદનો હાથ બારેજના હાથમાં સોંપી શેષ જીવન કોઈ સાધુ સંતોની સેવામાં ગાળવા ગિરનારના ગીરી ગંધર્વમાં. મારાથી કોઈ અપરાધ થયો છે? જો રખાપત, મારે તને એક વાત કહેવી છે. બોલો મામા, શું આજ્ઞા છે? હવે મને આ નેશમાં જીવવાનો સ્વાદ તારી મામી વગર, તારી મામી નો સંગ છૂટ્યા પછી મારો જીવ અજંપે રહે. મામા, આ બધી તો ભગવાનની માયા છે, એને રાજીપે આપણે હાલવાનું હોય. એ તો હું બરાબર જાણું. આવા કાતો મેં ઘણા જીવ્યા, પરંતુ આ તો કાળ જાણો, કાયા ઉપર પડેલા કાળા વશમાં નથી. પરંતુ આ તો કાર જાણો માટે જ હવે પ્રભુ ભજન કરવામાં. એ તમ તમારે કરો ને પ્રભુ ભજન. હું છું આણલ છે, પછી તમને શેની વ્યાધિ છે? હું તને એ જ કહેવા માંગુ કે આ બધું તું હવે માથે ઉપાડ. મામા, કાય પણ ઉણો પાવા દઉં તો આ રખાપતના કુળને ફટ કેજો. એની તો મને અહીં નિરાશ છે ભાણા. કઈ કઈ વાત આપણે મૂંઝવે છે મામા? ભાણા, મને અહીંયા જીવવાનું હવે ગમતું નથી. તારી મામી વગરનું આ ખોરડું રાત દિવસ અજંપો કરાવે છે. હવે હું ગિરનારમાં ઠરાવા. એવું શું કામ મામા? હું આય તમને જરાય ઉણું નહીં આવવા દઉં મામા. ના રખાપત, મારું મન ગિરનારની ગેદી ગુફા વગર ક્યાંય સ્થિર નથી. લાખ વર્ષ આ ખોરડામાં જીવું છતાં પણ આ જીવને નિરાશ નથી વળવાની. આ રૂપિયાની અગન જરાય નથી વળવા. મામા, તમે જાશો તો એક વચન આપું છું કે આ માલ ઢોરનું હું મારા જીવની જેમ જતન કરીશ, તેને કડાવવા નહીં દઉં, કે મારો ધણી બદલાયો છે. પણ એક વાત નો ફોળ પાડતા જાઓ. કઈ વાત નો? ઠેકાણું જોઈ અને આણંદ નો હથે વાળો. આપણી નાતના રિવાજ મુજબ આણંદનો હાથ તારામાં હાથમાં સોંપી અને હું મોકળો થવા માંગુ. તારાથી રૂડું ઠેકાણું મારી નજરમાં બીજું એકેય નથી. કોણ હું? આ તમે કેવી વાત કરો છો મામા? આ રખાપર, તમારા બે વગરા ખોરડાની ખાનદાની ને રખાવટના કળશ ઉજળા નહીં રહે. મામા, બધું બનશે મામા, પણ આણંદનો હાથ તમે કોક બીજાને સોંપો. તારા ઉપર તો મેં અનેક ઇમારત ઊભી કરી છે, મેં કોઈ દિવસ તને ઊંચા સાદે કાંઈ કીધું નથી. આણંદ કરતા તને સારી રીતે. મામા, હું તમારું ઋણ નથી ભૂલો. મારી આ કાયાનું જીવતા ચામડું ઉતારી તમારા પગના જૂતા બનાવીને પહેરાવું તો આ ભાવમાં તમારા ઉપકાર માંથી છૂટું નહીં. બાકી આણંદનો હાથ મારાથી જવાય તેમ નથી મામા. મારું મોત નહીં સુધા. મામા, મારું માથું માગી લો. ઉતારી દેવામાં જો એક ઘડીનું મળું કરું તો મારી જાતમાં ફેર માનજો, બાકી ઈ વાત નહીં બને મામા. આ લીલી વાળી વગડો થઈ જશે ભાણા. ઈ નહીં થવા દઉં મામા. મારા
જીવનનો આ પહેલો પ્રસંગ છે કે આટલો નમ્ર બનીને વાત કરતો હો. ઈ તો હું બરાબર જાણું છું બાણા. પા ખુરનાને હું આયુષ પૂરું થાય છે. આ ખુરનાનું આયુ હવે પૂરું થતા આવે. નહીતર આ દી મારે ન જોવા પડે. ત્યાં એક વખતનો ગીગો ને ત્યાં આજનો જાણે સો સો ગાવનું છેતું. આખા ગીર પંથક ઉપર આ ખોરડું ઢાંકણ બનીને ઢંકાયેલું હતું. વાહ ભગવાન તારી લીલા. મામા આમ આકડા ન થાવ મામા. આકડો ન થો તો શું. આજ દિવસો મને ભાંગીને ભૂકો કરતા. મારે આંખે આવા દિવસો જોવા કરતા તું સામે પગે ચાલીને મોતને વાત. બસ કરો મામા બસ કરો. તમારા વેળ હવે મારાથી નથી જીવાતા. મારા કાળ જાને દજાડે છે. તમારા વેણે વેણ મારા અંતરાત્મામાં ગંજવાળાઓ પ્રગટાવે છે. હું તમારું દુઃખ ભૂલી ગયો છું તેવું નથી, પરંતુ તમારી છેલ્લી વાત કબૂલવા ના કબૂલ થાવ છું. એ પણ તમારા જેવા જ કોઈ દુખે. એક ઝાપડ ભેગું તારા દુઃખને હું ખંખેરી નાખું. બોલ એવું તે કેવું દુઃખ છે સાથે મારી આદરું મારી એક વાત નો જવાબ આપ કે આ બહુમાં તને આનંદ જેવો જીવન સથવારો મળવાનો. ના હું મારે તો આણંદ તને દઈને તારા જેવા ધરા ઉપર અનેક માથા ઉગાડવા છે. તે તારા થકી આણંદના કુખે પાકશે રખાપત. હવે બોલ કે મારા દુખે તારું હયું કઈ પલળ્યું. ખબર નથી પડતી કે વિધાતાએ મારા લેખ કેવા લખ્યા છે કે નાનપણમાં જ મા બાપ ગુમાવ્યા, ભાભીના ત્રાસથી કંટાળી અને મામાને ત્યાં આવ્યો તો ત્યાં મહા સમાન મામી ગુમાવી. આ બધાય દુઃખમાંથી હજુ માંડ માંડ બહાર નીકળું છું. ત્યાં અનેક તોફાનો આવી આવી અને મને ઘેરી લે છે. પણ અરે થશે મામા પણ અંતર ના
હવે મારે અહીંથી જવું જોઈએ. ના રખાપક, તારે ક્યાંય જવાની જરૂર આ ઘરને વેદરૂ કરીને ન જાતો ભાણા. નહીં જાઉં મામા, નહીં જાઉં. એમ નહીં, તારી જીભેથી મને વચન આપ કે મને પૂછ્યા વગર અહીંથી ડગલું પણ નહીં. મામા, આણલા હાથ સિવાય તમને પૂછ્યા વિના એક ડગલું ભરું તો મારી જાતમાં ફેર માંજો. તમને આ બાબરિયાનો બોલ છે. તારા બોલ ઉપર મને ભારો ભાર કરો છો. ભલે ભાઈ જેવી હરીની ઈચ્છા. નથી સમજાતું, નથી સમજાતું કે શું થવા બેઠું છે. નાનપણમાં જ માત પિતાની છત્ર છાયા ગુમાવી કાયમને માટે અમે વર્ષા આપતી આ બાબરિયા વાળની ધરતી છોડી અને ગીરમાં મામાને ત્યાં મોટો થયો. ત્યાં પાછી આફત આવી. એક બાજુ ધર્મ અને બીજી બાજુ મામાની મમતા, આ બંને સામ સામ આવીને ઉભા છે. પરંતુ ભલે જે થવાનું હોય તે થાય, પણ આ રખાપત ધર્મને નહીં છોડે. મામીને મેં સગી જનેતા સમાન માની છે, તેથી જ આણંદને મારી જીવન સંગીની બનાવવી તે મારા માટે અસંભવ છે. મામાને તો કોઈ પણ ભોગે બનાવી લઈશ, પરંતુ આણંદ પણ એ જ હઠ લઈને બેઠી છે, તેને સમજાવવી કઠિન છે. ત્યાં સુધી ત્યાંને ત્યાં ઉભા રહેશો, જમવાનું તૈયાર છે. મામા તમારી રાહ જોઈને બેઠા છે. આણંદ, મામા કઈ બોલ્યા તો નથી ને? એની તબિયત તો સારી છે ને? તમારે એની શું ચિંતા છે કે તમારે અને એને શું લેવા દેવા? કે મામાની ચિંતા થતી હોય તો તેનું એક વેન રાખવામાં શું આ તૂટી પડ્યું? કાલની આણલ, અરે કાલની આણલ અને આજની આણલમાં જમીન આસમાનનો ફેર છે. એ પોતાના સમ દઈ ભરપૂર જમાડતી આણલ અને ક્યાં આજની આણલ કે જાણે અસુરોનો નાશ કરવા વિકરાળ રૂપ ધરેલી રણચંડી. એવું ન બોલ આણલ, એવું ન બોલ. મામાના એક વેણ સિવાય હું બધું જ કરવા તૈયાર છું. રાખો રાખો, હવે ભાવ થયું કે દીકરાની જેમ મોટા કરનારની એક વાત માન્ય ન રાખનાર બીજું તો તે શું આપી શકવાનો હતો? અને તારી પાસે બીજી આશા હતો અમારે શું રાખ. એવું ન બોલ આણલ, એવું ન બોલ. બચપણથી આજ દિન સુધીમાં આવી અનેક પ્રસ્થિતોને સામનો કરીને પાર પાર ઉતારી છે. આવે ટાણે મામાને ટેકો દેવો તે મારી ફરજ છે, પરંતુ મામાની માંગણીનું પાલન કરવું એ મારે મન પાપ છે. પાપ કે ફૂલ પાછળ ભત્રીજીનો ચાલ્યો આવતો વ્યવહાર પેઢી પરંપરાગત ચાલ્યો આવતો નાતો છે અને આને તું પાપ કહે છે? આણલ, મારી અંતરની આગને સમજવાની કોશિશ કર કે આ ભાવમાં તારો અને મારો મેળ નહીં પડે. એવું ન બોલ રખાપત, એવું ન બોલ. જો તને મેળવવા માટે મેં રોજ સુરત દાદરની આગળ લાખ લાખ વિનવણી કરી છે કે તને મેળવવા માટે તો મેં કઈ કાકરા વ્રત કર્યા છે, માં ભગવતી આગળ ધ્યાન ધર્યા છે અને આજ તું ફરી ક્યાં બેઠો? આણલ, તારી વિનવણી ઠગારી હતી. આણલ, કોને કીધું તને? હું કહું છું, ન ભૂતો ન ભવિષ્યતે તે એવું માયગુઈ તને ક્યાંથી મળે કે જે ભૂતકાળમાં મળ્યું નથી અને ભવિષ્યમાં જે મળવાનું નથી ઈ સુરત દાદા તને આપે ક્યાંથી? કેમ ન આપે? આ હૃદયમાં તારા સિવાય કોઈ ના બેસના નથી અને થવાના પણ નથી. જે અંતરની ઉમ્મીથી માંગેલું વરદાન સુરતદેવ અવશ્ય આપે. ઈ વાત સાત ભવે બનવાની નથી. આ કાયામાં તને કઈ ઉણપ લાગે છે? અરે કઈ કેવા પણ નથી આનંદ. દીનો નાથ જેદી નવરો હશે તેદી તને ઘડી હશે. અરે તો પછી મારો હાથ પકડતા જ તું આટલો બધો સળગી કાં ઉઠે છે? આણલ, મારા અંતરની વેદનાને સમજવાની કોશિશ કર કે આ ભાવમાં હું તારો સ્વીકાર નહીં કરી શકું, પણ તને વચન આપું છું કે તારું મન ઠરેવા ઠાવકા ઠેકાણે હું તને પરણાવીશ. રખાપત, તને એક વખત કીધું ને કે હું કરીશ તો રખાપત ને આ હૃદયમાં તારા સિવાય કોઈ ના બેસના નહીં થાય અને તું પણ મારો આખરી નિર્ણય સાંભળી લે કે હું કરીશ તો રખાપત ને બીજા બધા મારા ભાઈ અને બાપ છે. તો તું પણ સાંભળી આણંદ કે મામીને મે સગી માં સમાન માની છે, તે માની કુખે જન્મે તું મારી માં જણી બેન છે. આ રખાપત તારો ભાઈ અને તું આણંદ માની છે. જે થવાનું હશે તે થશે. મારું કરીશ તો રખાપત ને સામેથી કોઈ મામા અજાણ્ય મહેમાન ને હાથ નહીં આપવાનું. વિગા વરુ આપનું નામ તો ઠેર બરડા સુધી સમ
સંભળાય છે, પણ આ ગીરના સાવડને પહેલી વાર મળીએ છીએ. મારું નામ તો ઠીક, સાચું નામ હરિનું, આપનું ગામ કુમલી. ત્યારે તો બરડા ઉપર બેસું. હા, પર બરડાઓ કઈ ગિરનારની તોલે તો ન જ આવે ને. પરંતુ આમ અચાનક ગીરમાં ભૂલા કેમ પડ્યા? એક દિવસની વાત છે, હું અને મારો સેનાપતિ ગીરમાં શિકાર કરવા ગયા. શિકાર ન મળતા રાવલ નદીના કાંઠે આવી પહોંચ્યા. શિકાર કરીને પાછા ફરતા હતા ત્યારે સિંહણે અમારા પર હુમલો કર્યો. તે વખતે તમારા ભાણેજે અમને બચાવેલા. આ સમયે મેં તમને વચન આપેલું કે એક દિવસ ગીગાવરુના મહેમાન થશું. ત્યારે તો તમે પોતે જ ભાણ જે છવા રાજ મારા આંગણે ધન ભાગ્ય કે ગુમલેઓ ધણી મારા આંગણે પધારી મારું આયખું ઉજળું કર્યું. બાપુ, જમવાનું તૈયાર થઈ ગયું છે, મહેમાનોને જમવા બેસાડો. ત્યારે પધારો જેઠવા કે આજ મારો અવતાર સુધરી ગયો કે ક્યાં આપ અને ક્યાં હું કે બરડાનો માલિક મારું અન્ન ખાય. આપની સાથે ભોજન લેવા હું તૈયાર છું, પણ તમારે મને એક વચન આપવું પડશે. એક શું? 1000 માગો, પાછો પગ ભરું તો હું ગીગાવરું. તણાખલાથી માંડી ને મારું માથું માગવાની છું, આખું જગત બોલશું કે ગુંગલીનો ધણી ગીગાવરુનો આશ્રિત બન્યો હતો. બોલો, શું વચન માંગ્યું? વાહ વાહ, તમારા જેવા માણસોથી આજ ગીરની ધરા ધન્ય બની છે કે જેના રૂવાણે રૂવાણે ખમે ટપકતું હોય, જેના જીવતરમાં આશરા ધર્મનો રણકાર હોય તેવા નરવીર કોપ જોવા મળે. માગો જેઠવા, જે જોઈએ તે માગો. બોલ્યું ફરું તો મારું ફૂડ લાગે જેઠવા. આપની પાસેથી મારે આ રખાપત જોઈએ છે. હા હા હા, મારે કરી જેઠવા. આના કરતા તો મારું માથું માગ્યું હોત ને તો તે આપતા મારા હૈયામાં ટાઢક થાત. આપે મને વચન આપ્યું છે, કેમ ભૂલો છો? આપવાની મારી ના નથી જેઠવા, પરંતુ તમે મારું ઢાંકણ માગ્યું છે. આ ઘરને અને અમને ઉઘાડા કર્યા છે બાપ. ઈ જે કહો તે રખાપત આપો. શું કરશો? વચન આપ્યા પછી ખુલાસો ન હોય છતાંય સાંભળો, હું તને ગુમલીનો સેનાપતિ બનાવીશ. ભલી પ્રસંગી કરી છેછવા, પણ બાપુ મારી ઉપાધિ કરો. માં શું કામ બાપુ મારી ઉપાધિ કરો છો? કે હું તો 100 ધરાનું પાણી પીને મોટી થઈ છું બાપુ, કે ગીરના સાવજ કહેવાતા ગીગાવરુની બેટી છું. માટે બાપુ આપેલું વચન નિભાવી લ્યો. રખા પદ ને માગાને તમે અંતરોમાં. શું બાપુ તમારે ચૂક્યું કરવું છે? હા બેટા, હા આવો વખત આવે એના કરતા તો હું મોત ને વધારે પ્રસન્ન થયું. તો પછી થવા દ્યો ને રખાપત ને રાજનો મોડી અને એટલી ધરપત રાખજો કે આ દેહ ને રખાપત સિવાય કોઈનો હાથ હટશે નહીં. રખાપત ને રાજી ખુશીથી રજા દ્યો બાપુ. ભલે બેટા, અંતે તો તારી ઈચ્છામાં મારી ઈચ્છા સમાઈ જાય. ધન્ય છે આ ગીરની ધરાને કે જ્યાં વિરાંગના જેવી નારીઓ રહેતી હોય તેમની કુખેથી આવા સાવજ સરખા નર પાકે તેમાં કોઈ નવાઈ નથી. માન્ય છે, હું તમને વચન આપું છું કે આજથી ઘુમલી પતિ ભાણ જેઠવાની ચાકરી સ્વીકારું છું. મારા દેહમાં જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી તનો વાળ પણ વાંકો નહીં થવા દઉં. તમને અને મારી મા સમાન બાબરિયા વાડની ધરતીને જેથી નીચું જોવું પડશે તેથી આ ધરા ઉપર રખાપાત નહીં હોય. ચાલો જેઠવા, નીકળવાની તૈયારી કરો. ચાલો જય સોમનાથ. જય સોમનાથ. હે પ્રભુ, અંતે તો તારી ઈચ્છા વગર કાઈ થતું નથી. આમાં મારીને કાઈ ગજું નથી. ચાલો બાપુ, રખાપતને ભૂલી જે ભાવે તે જમી લીધું. જેવી ભગવાન સોમયા નાથની મરજી.